પ્રભુ આ હોળીના દિવસોમાં પાટ પરથી ઉતરી સેવક ભક્તોનો દાસ ભાવ દૂર કરી સખા ભાવ આપે છે અને સેવકને હોળી રશિયા પોતાની સાથે ઊંચ નીચ ગરીબ તવંગર સ્ત્રી પુરુષનો ભેદ ભૂલી જઈ રમવા માટે કહે છે આમદાસનું સ્વામી સાથે એકાકાર થઈ ખેલવું એટલે રસિયા કહેવામાં આવે છે ભક્તો ટોળી બનાવી કાનાને ઘેરી વળે નારી બનાવે અને તેને રંગે ધૂળેટીના દિવસે આંબાના પાનનો દોરડાવાળા ઝૂલો બનાવી તેમાં પ્રભુને બેસાડી હોળી ખેલે છે આખા વર્ષ દરમિયાન ભક્ત ભગવાનને વશ છે જે સહજ છે ફક્ત ચાલીસ દિવસ માટે ભગવાન ભક્તને વશ છે હોળી ખેલતી વખતે ભક્તની નજર શ્રી ઠાકોરજીના ચરણ પર પડે છે અને જો શ્રી ઠાકોરજીના ચરણ ખુલ્લા હોય તો ભક્તના મનમાં દાસ ભાવ પ્રગટે અને તેને હોળી ખેલવામાં સંકોચ થાય આ ચાલીસ દિવસ દરમિયાન શ્રી ઠાકોરજીના સ્વરૂપના ચરણમાં નાનું સફેદ કાટકું ઢાંકી રાખવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં ભક્તિ કેવળ ભગવાનના સુખનો વિચાર કરે છે આ માર્ગમાં ભગવાન લાલા સ્વરૂપે છે આથી ભક્તો તેમને ખૂબ લાડ લડાવે છે અને રમવાની ઈચ્છા પણ પ્રભુ પ્રગટ કરે છે જે લક્ષ્યને અંકલેશ્વર ગોયા બજાર ખાતે આવેલા આચાર્ય પ્રભુજી બેઠક ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ફૂલ ફાગ મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો જોડાયા હતા આંક્રિશ્વરમાં રજનીકાંત હિરાલાલ દેસાઈનો અષ્ટછાપ સંગીત રસિયા ગાયનના તેમજ હિંડોળા પલના ભરવાની સેવાનો પરંપરાગત વારસો એમના પૌત્ર કરણ શીતલકુમાર દેસાઈ હાલ સાચવી રહ્યા છે